જામનગરમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરો વિરુદ્ધ પીડિત લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો આઈજીએ તમામ પ્રકરણમાં તપાસ સાથે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપ્યા પછી સાત ફરિયાદ દાખલ કરી કુલ અઢાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઉલ્લેખનીય છે કે લોક દરબારમાં પૂર્વ પોલીસકર્મીના પરિવારજન તથા એક પોલીસકર્મી વિરુદ્ધ પણ વિરોધનો સ્વર સાંભળવા મળતા આઈજી પણ ચોંકી ઉઠ્યા હતા આઈજીની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા સંમેલન પણ યોજાયું હતું હેડક્વાર્ટરમાં ઓપન થિયેટર સ્પોર્ટ સંકુલ તથા લાઇબ્રેરીનું આઈજીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જામનગરના હાપામાં આવેલ શ્રી જલારામ મંદિરે અગિયારમી વખત એકસો અગિયાર પ્રકારના રોટલાનો અંકુટ ઉત્સવ યોજાયો છે ઉપરાંત વિશ્વ વિક્રમી રોટલો પણ અર્પણ કરવામાં આવ્યો હતો જામનગર આરટીઓ ઓફિસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો કેમ્પમાં આરટીઓ સ્ટાફ તથા સિત્યાસી નાગરિક દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું જામનગરમાં સસ્તા અનાજની નવી દુકાનો ખોલવા મુદ્દેની રજૂઆતો અને હાઈકોર્ટના આદેશની પણ અવગણના થતી હોવાનો આરોપ પૂર્વ ડેપ્યુટી મેયર ગોવિંદભાઈ રાઠોડે લગાવ્યો છે તેમણે આ મુદ્દે કલેક્ટર કચેરીમાં પુરવઠા અધિકારીની ઓફિસમાં જ ઉપવાસ આંદોલન શરૂ કરી દેતા દોડધામ મચી ગઈ હતી જામનગરના રણજીત રોડ પર આવેલ એક અગરબત્તીની દુકાનના ઓટલા પરથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી વૃદ્ધા અહીં ઊંઘી રહ્યા હોય અને ઠંડીને કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે